હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગામડામાં વધારે ખવાતું અને ગામડાની સ્ટાઇલમાં આપણે એકદમ જબરજસ્ત ડુંગળી બટાકાનું છાશવાળું શાક, એ પણ રોટલીને ચૂરમસલ કરી અને એકદમ ઝીણી ઝીણી ટુકડા કરી અને તેની અંદર આજે આપણે જે રેસીપી બનાવી છે ડુંગળી બટાકાનું છાશવાળું શાક, તેને એડ કરી અને એકદમ સારી રીતે તેને રોટલી સાથે મિક્સ કરી અને ખાવાની જે મજા આવે છે ગામડામાં, તે જ રેસીપી આપણે બનાવવાના છે અને એ પણ એકદમ સિમ્પલ રીતે. અને ઉનાળામાં ખાસ આ રેસીપી જરૂરથી બને છે ગામડામાં. તો ચલો શરૂ કરીએ. તો મેં અહીંયા 250 ગ્રામ ડુંગળી અને 250 ગ્રામ બટાકાને કટ કરી લીધા છે. ડુંગળીને થોડી ઝીણી કટ કરી છે અને બટાકાને ચોરસ કટ કરેલા છે અને તેને એકદમ સારી રીતે ધોઈ નાખ્યા છે. ત્યારબાદ એક કડાઈમાં 4-5 ચમચી તેલ એડ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ચમચી રાઈ એડ કરી દઈશું અને 1/2 ચમચી જીરું એડ કરી દઈશું અને લસણની પેસ્ટ એડ કરીશું 1/2 કચરી કચડીને અને તેને પર થોડું સાંતળી લઈશું. અને હવે જે ડુંગળી બટાકા કટ કરીને રાખ્યા છે તેને એડ કરી દઈશું અને તેને મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે તો અહીંયા મેં 1/2 ચમચી હળદર એડ કરી છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, તીખું લાલ મરચું 1/2 ચમચી નાખ્યું છે અને કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખ્યું છે જેથી સરસ એવો કલર આવી જાય. બસ, આપણે બીજા કોઈ વધારાના મસાલા બિલકુલ એડ નથી કરવાના, ખાલી મરચું, મીઠું અને હળદર જ એડ કરવાની છે. હવે આ બધા મસાલાને 1-2 મિનિટ જેવું એકદમ સારી રીતે થોડા શેકી લઈશું. જેને ડુંગળી બટાકાનું શાક પસંદ નહીં હોય એ પણ 2-4 રોટલી વધારે જ ખાઈ જશે, એટલું જબરજસ્ત આ શાક બનીને રેડી થાય છે અને ઉનાળામાં તો ખૂબ જ સરસ લાગે છે આ શાક. તો અહીંયા મેં 1 ગ્લાસ ભરીને પાણી નાખ્યું છે અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને થોડા મીડિયમ ગેસ પર 10 મિનિટ જેવું તેને ચડવા દઈશું ડુંગળી બટાકાને. વધારે પાણી આપણે નથી ઉમેરવાનું કેમ કે આપણે છાશ નાખવાની છે, એટલે જેટલા બટાકા અને ડુંગળી ચડી જાય આપણે તેટલું જ પાણી એડ કરવાનું છે. તો અહીંયા 10-1 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈએ. તો અહીંયા ડુંગળી બટાકા એકદમ સારી રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને થોડું પાણી બચ્યું છે હજુ કેમ કે મેં મીડિયમ ગેસ પર ડુંગળી બટાકાને બાફ્યા હતા એટલે. હવે હું અહીંયા થોડું પાણી હજુ વધારે બળવા દઈશ. જો તમારે ખાલી ડુંગળી બટાકાનું શાક ખાવું હોય તો તમે છાશ નાખ્યા વગરનું તો તમે અત્યારે ખાઈ શકો છો. ડુંગળી બટાકાનું શાક રેડી થઈ ગયું છે પણ હું અહીંયા છાશ નાખી રહી છું. તો અહીંયા મેં 6 એડ કરી છે, ના વધારે ખાટી કે ના વધારે મોડી એવી, થોડી મીડિયમ, જેમાં થોડું દહીં પણ હોય, થોડી જાડી છાશ જે આવે તે લેવાની છે.
અને એક ચમચી બેસનના ઘોલને પાણી રેડી અને મિક્સ કરી લીધો હતો તો તેને પણ એડ કરી દઈશું. અને હવે મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ગેસ પર, ફાસ્ટ ગેસ પર. જ્યારે આપણે આવું છાશવાળું શાક બનાવીએ ત્યારે શાકમાં બધું પાણી બળી જાય પછી જ આપણે છાશ એડ કરવાની, જેથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. અને વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો, મોડી છાશ જ લેવાની, જેથી આ શાક ખાવામાં એકદમ જબરજસ્ત લાગે છે. તો બસ આપણું શાકમાં એક ઉભરો આવી ગયો છે. તમે અહીંયા છાશની જગ્યા પર દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં લાસ્ટમાં થોડા ધાણા એડ કરી દીધા છે. હવે ધાણાને પણ મિક્સ કરી આપણે ગેસ ઓફ કરી દઈશું. આપણું ડુંગળી બટાકાનું છાશવાળું શાક રેડી થઈ ગયું છે. આને ડુંગળી બટાકાનું ખાટ્યું પણ કહેવામાં આવે છે. તો બસ હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાલ કલર આવી ગયો છે, આપણે જે કાશ્મીરી લાલ મરચું નાખ્યું હતું તેના લીધે. અને એકદમ ચટાકેદાર આપણું ડુંગળી બટાકાનું ખાટ્યું રેડી થઈ ગયું છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ શાક ખાધું કે નહીં. લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ શાકની રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો હું તમને બતાવું છું કે આ શાક ગામડામાં કેવું ખવાય છે. તો આવી રીતે રોટલીના એકદમ ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે. તમારે જેટલી રોટલી ખાવી હોય એટલી રોટલીના તમારે કટકા કરી દેવાના છે પહેલાં એકદમ ઝીણા ઝીણા. આવી રીતે તમે આ શાક ખાશો તો તમને વધારે મજા આવશે આ શાક ખાવાની. તો બસ જેટલી રોટલી ખાવી હોય તેટલા કટકા કર્યા પછી આપણે શાક ઉમેરી દઈશું. મેં એક બાઉલ ભરીને શાક બનાવ્યું હતું, લાસ્ટમાં આટલું જ શાક બચ્યું છે. 4-5 લોકો આરામથી આટલું શાક ખાઈ જશે જો તમે 500 ગ્રામ ડુંગળી બટાકા મિક્સ કરીને બનાવશો તો. તો બસ જેટલું શાક નાખવું હોય એટલું નાખી તેને રોટલી સાથે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી ખાઈ જવાનું છે. જોતા જ મોઢામાં પાણી આવી જશે. તો તમે પણ બનાવો એકદમ જબરજસ્ત ડુંગળી બટાકાનું છાશવાળું શાક કે પછી ખાટ્યું.